ओम विश्वम दर्पण दृश्यमान नगरी तुल्यं निजांतर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिश्शान्तिश्शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 138वां श्लोकः नियमितमनसा अमुं त्वं स्वमात्मानम् आत्मनि अयमहमिति साक्षाद्विद्धि बुद्धिप्रसादात् जनिमरणतरङ्गापारसंसारसिन्धुं प्रतरभवकृतार्थो ब्रह्मरूपेण संस्थः। शंकराचार्य जी अहीं आ श्लोक नी अंदर वे आत्मा जी नी जे चर्चा से पूरी करे छे अने एमां ए चर्चा पूरी करता आ ज्ञान आत्मज्ञान जे छे एनो फायदो जैसे बतावे छे अने एनी अंदर आत्मज्ञाननो फळ जे छे अहीं कहेवामां आव्युं छे एटले अहीं कहे छे त्वं स्वम आत्मानं विद्धि तमे तमारी जातने जाणो। अहीं आत्मानो अर्थ त्वं स्वम आत्मानं विद्धि अहीं आत्मा अर्थात हूँ अहम એટલે ત્વમ સ્વમ આત્માનમ વિદ્ધિ ત્વમ આત્માનમ તમે તમારી તમારું જાત છે તમે તમારી જાતને જાણો આપણે જાત શબ્દ વાપરીએ છીએ અર્થાત આ તમારા આત્માને જાણો એમ ત્વમ સ્વમ આત્માનમ આ બધું એની અર્થાત તમારું જે વાસ્તવિક સ્વરૂપ છે અહમનું એ તમે જાણો એમ કહેવાનો અહીં આશય છે। ઘણી વાર બહુ શબ્દો બધા હોય ને અને એટલા બધા ક્લોઝ મિનિંગવાળા હોય એટલે આપણે પછી એનો થોડો જરાક એક એનો સાર રૂપે અર્થ લેવો પડે કારણ કે સ્વમ એટલે પણ એને ત્વમ એટલે તમે સ્વમ એટલે તમે પોતે આત્મા એટલે તમે એટલે પછી હવે ત્વમ સ્વમ આત્માનમ વિદ્ધિ એટલે તમે તમારી જાતને જાણો તમારા સાચા સ્વરૂપને જાણો અહમ શું છે વાસ્તવિક રીતે એને એના પર ધ્યાન કેન્દ્રિત કરો કે હું ખરેખર કોણ છું એમ એને જાણો। એટલે એવું કહેવાની કેમ જરૂર પડી આચાર્યને કારણ કે અજ્ઞાન છે ને આત્મવિષયક અજ્ઞાન છે ને એના કારણે ખોટા ખ્યાલો પણ છે એટલે એના કારણે થઈને આચાર્યને આવું કહેવું પડે છે કે તમારું વાસ્તવિક સ્વરૂપ જે છે એને તમે જાણો અને તો અહમના ખોટા અર્થ કયા છે તો કહો એટલે અમને ખબર પડે આ તો અહમ તો અને અન્નમય કહું પ્રાણમય કહું છું મનોમય કહું વિજ્ઞાનમય કહું અથવા શરીર મન બુદ્ધિ વગેરે જે કહું છું અને આવું જ કહું છું ને આવું જ કહેવાનું ચાલુ રાખું છું અને આ એવું ખાલી કહેતો નથી આ લીપ સર્વિસ નથી મારા મનમાં સ્પષ્ટ જ છે કે હું શરીર જ છું મારો જન્મ વગેરે થયેલો જ છે મારું પ્રારબ્ધ છે મારા પુણ્યપાપ છે આનું આ બધા મારું કુટુંબ છે કોઈકનો હું પિતા છું કોઈકનો આ છું આ છું વગેરે આ તો બધું મારા મનમાં એકદમ સ્પષ્ટ જ છે એટલે એવું નથી કે ખાલી બોલવા માટે બોલું છું અર્થાત અહમ વિષયના આ બધા નિર્ણયો જે છે એ તો વાસ્તવમાં ખોટા જ નિર્ણયો છે એટલે કહે છે કે તમે તમારું વાસ્તવિક સ્વરૂપ છે ને જાણો તો આત્માનમ વિદ્ધિ એટલે કેવી રીતે જાણવું પણ કયા રૂપમાં જાણવું અયમ અહમ ઇતિ વિદ્ધિ એટલે આ આત્મા જે છે એ વાસ્તવમાં અહમ અસ્મિ એટલે હું ચૈતન્ય છું અયમ જે અપરોક્ષ છે એ કહેશે હમણાં એટલે અયમ અહમ વિદ્ધિ એટલે આમ ચૈતન્ય જે છે એ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે અને એ આપણે કેવી રીતે ખબર પડી સમજી આવું ક્યાંથી લઈ આવ્યા તો ચર્ચા થઈ ગયેલી છે બધી આત્મા વિશેની તો ચર્ચા આપણે પહેલાં પતી ગઈ છે આ તો હવે આ છેલ્લા શ્લોકમાં ખાલી આત્મજ્ઞાનનું સ્વરૂપ અને એમને એટલે અહીં ફળ બતાવે છે સાચું તો એટલે
આત્મા વાસ્તવમાં ચૈતન્ય સ્વરૂપ છે એવી ચર્ચા પણ કયા શ્લોકમાં કરીએ તો કહો, 137માં શ્લોકમાં જ આપણે કરી ગયા. બહુ સરસ ડિસ્ક્રિપ્શન બધું હતું કે વાસ્તવમાં એ આત્મા જે છે એ આ સમગ્ર જગતનો સાક્ષી છે, જગતને પ્રકાશિત કરે છે, પરંતુ એ પ્રકાશક નથી. પ્રકાશિત કરનાર પ્રકાશક કહેવાય, પરંતુ આ તો પ્રકાશકે નથી, એની હાજરી માત્ર જ બધું પ્રકાશ છે. આનું નામ સાક્ષી. સાક્ષી એટલે આપણે છે ને સાક્ષી ભાવમાં જઈએ છીએ એવું નહીં કરવાનું, એ ખોટી વસ્તુ છે. સાક્ષી ભાવ એટલે હવે હું મારા મનને બધા મારા બધા બધા વિચારોને હું હવે નિરીક્ષણ કરું, એટલે હું સાક્ષી ભાવમાં છું અત્યારે. એ સાચું હકીકત નથી. તમે સદાય હાજર છો ને, પ્રકાશ સ્વરૂપ છો, ચૈતન્ય સ્વરૂપ છે, એને કારણે બધા મનના ભાવો બધા આપોઆપ જ પ્રકાશે છે, ઇન્દ્રિયો પ્રકાશે છે, જગત પ્રકાશે છે, બધું પ્રકાશે, શરીર પ્રકાશે છે, બધું પ્રકાશી રહ્યું છે તમારી હાજરી માત્રથી. તમારે એને પ્રકાશિત કરવું એવું નથી. પ્રકાશક બનશો તો પછી તો થોડા ક્ષણ માટે, હમણાં પ્રકાશક બન્યો આ ક્ષણે, હવે તો થોડા ક્ષણ પછી પ્રકાશક નહીં રહો, કારણ કે એ તો સમય કાળને અંતર્ગત આવી ગયો, તે તો કંઈ તમારું સ્વરૂપ નથી. તમે ચૈતન્ય છો, સાક્ષી છો, એવું કહેતા હોય તો મતલબ તમારાથી બધું પ્રકાશી જ રહ્યું છે. તમારું ધ્યાન હવે એ તરફ ગયું કે જાણે ઓહો હું તો વાસ્તવમાં આત્મા છું, મારા થકી બધું પ્રકાશે છે, હું સદાય હાજર છું વગેરે, એને અર્થાત સાક્ષી ભાવ નહીં, સાક્ષી તમારું સ્વરૂપ છે એવું તમે જાણો. જેમ જગતનો સાક્ષી સૂર્ય છે એવી રીતે સૂર્ય કંઈ એવો કંઈ નક્કી નથી કરતો કે હવે હું પ્રકાશિત કરું, ચાલો હવે સવાર પડીને હું બધાને પ્રકાશિત કરું, આવું કશું છે જ નહીં. સૂર્ય તો એની હાજરી એની આ પોતાના મહિમામાં સ્થિત જ છે, પ્રકાશ સ્વરૂપ હોવા માત્રથી જે આસપાસ છે સૂર્યમંડળમાં એ બધું પ્રકાશે છે. એટલે અયમ અહમ ઇતિ વિદ્ધિ, આ અયમ એટલે વાસ્તવની અંદર પાછું કહ્યું સાક્ષાત વિદ્ધિ. લો આ જે અહમ અહમના રૂપમાં પ્રકાશી રહેલો છે એ વાસ્તવમાં સાક્ષાત મતલબ ચૈતન્ય સ્વરૂપ જ છે. અને સાક્ષાતનો આપણે અર્થ કરેલો અપરોક્ષ. અને આ અપરોક્ષ જે છે એને એનું અંગ્રેજીમાં ભાષાંતર કરવું અઘરું છે, અર્થાત બહુ સીધે સીધું આપણે આમ આવો શબ્દ વાપરીએ કે સાક્ષાત જાણવું અર્થાત સીધે સીધું જાણવું. હવે સીધે સીધું જાણવું અર્થાત એ આપણી સામે આમ ઉભાર આવીને ઊભું રહેવું જોઈએ, એના વચ્ચે કોઈ પ્રકારનો અવરોધ ના હોય, અને હું એ વ્યક્તિને જાણું. આપણે નથી કહેતા તમે મને સીધા મળ્યા હતા, એટલે તમે આમ રૂબરૂ થયા હતા સામે જ એમ. એટલે એવી રીતે આત્માને સાક્ષાત જાણો એટલે આત્મા આપણી બરાબર સામે આવી ગયો અને સીધે સીધો જ એને જાણી લીધો, રૂબરૂ જાણી લીધો. આવું આપણા મનની અંદર આવે પણ એ તો વાસ્તવિકતા નથી. અને આ છે ને જ્ઞાન પેલા બે પ્રકારના હોય છે ને, સીધું જ્ઞાન અને એટલે કે જેને આપણે પ્રત્યક્ષ જ્ઞાન કહેતા હોઈએ છીએ અને પરોક્ષ જ્ઞાન કહેતા હોઈએ છીએ. તમે મને કશું કોઈ વ્યક્તિ વિશે વાત કરો તો મારા મનમાં એના વિશે જ્ઞાન ઉત્પન્ન થાય, પરંતુ એ પરોક્ષ રહે. તમે પ્રત્યક્ષ બન્યા છો મારા માટે, તમે વાત કરનારા પ્રત્યક્ષ, તમે જે એના વિશે વાત કરો છો એ પરોક્ષ, જ્ઞાન મારામાં ઉત્પન્ન થાય એમના વિશે. એટલે એ વાસ્તવમાં આવું પ્રત્યક્ષ કે પરોક્ષ કશું જ નથી. આ તો હા પ્રત્યક્ષ ના હોય ને પરોક્ષ ના હોય એ જ અપરોક્ષ કહીએ છીએ આપણે. અર્થાત અપરોક્ષનો અર્થ અહીં આવું રૂબરૂ થવું, સીધે સીધું એવું નહીં, ડાયરેક્ટ નોલેજ એવું ના બોલાય. અપરોક્ષ જ્ઞાન એટલે ડાયરેક્ટ નોલેજ, પરોક્ષ જ્ઞાન એટલે ઇનડાયરેક્ટ એવું નહીં. કારણ કે પરોક્ષ કે પ્રત્યક્ષ સામે પણ એ તો વિષયનું જ્ઞાન હોય ને, આત્માથી વિષય થોડો છે, તો વિષયનું જ્ઞાન જેને કારણે થાય છે એવો આ વિષય છે. એટલે વાસ્તવની અંદર અહીંયા અપરોક્ષનો અર્થ સીધે સીધું કે ડાયરેક્ટ એવું બધું ન કરવો જોઈએ. અને એટલે લોકો એટલા માટે જ આવું થતું જ હોય છે. એટલે આત્મા વિશેનું જ્ઞાન એ પ્રાપ્ત કરે અને પાછા સાથે સાથે કે છે કે મને હજુ આત્માનું જ્ઞાન નથી, એટલે પછી એ ધ્યાનમાં બેસે. ધ્યાનમાં બેસીને આ જાણે આત્મા સામે આવવાનો હોય એની રાહ જોઈને બેસી રહે, એ તો 20 વર્ષ બેસતો, 25 વર્ષ બેસતો તો કશું નથી થવાનું. એટલે આત્મા તમારી સામે આવે આવું કદી થવાનું નથી ભાઈ. એટલે મહેરબાની કરીને આ કશું કરશો નહીં, હવે આત્મા માટે રાહ જોઈ રહ્યો છું કે એક દિવસ સ્વામીજી રોજ તો બેસું જ છું, એક દિવસ આત્મા સામે આવી જશે, એ આવવાનો નથી ભાઈ. એ જે આ સામે આવશે ને એ અનાત્મા છે, એટલું યાદ રાખવાનું. અનાત્મા જ એ અનાત્મા જ રહેવાનો છે, કદી આત્મા નહીં થાય, આટલું યાદ રાખજો. એટલે આ રાહ જોનારો છે ને એ આત્મા છે, જેની રાહ જુઓ છે એ આત્મા નથી અનાત્મા છે એવું છે. એટલે આ લોકો રાહ જુએ છે ધ્યાનમાં આવું કંઈક થાય. એનીવે એટલે હંમેશા પ્રત્યક્ષ રૂબરૂ વગેરે જે કહીએ છીએ ડાયરેક્ટ ન, એ બધું ઓબ્જેક્ટ વિષયનું જ્ઞાન. પરંતુ અહીંયા
આપણે જ્યારે કહીએ અપરોક્ષ એટલે અહીંયા તો વાસ્તવમાં એ અહમના રૂપમાં છે. અહમ હંમેશા તમારી સાથે હોય, જે વિષય હોય સામે હોય, રૂબરૂ હોય, સીધે સીધો હોય અથવા પરોક્ષ હોય, પણ એક વસ્તુ એવી હોય જે સદાય સાથે જ હોય, સદાય હાજર હોય અને જેને માટે કદી રાહ જોવી ના પડે, એમનામાં પરોક્ષ. અને એ છે હું. જેની રાહ જોઉં છું એ તું કે જે ગણો તે, તું કે તે જે હોય તે, એ ક્યારેક સામે હોય ક્યારેક ના હોય, પણ હું એટલે હું તો હાજર જ છે, સદાય હાજર. અને પાછો પ્રકાશી રહ્યો છે, કશા જ્ઞાનના સાધન વગર પ્રકાશે છે, એટલે સ્વયં પ્રકાશ કહ્યો ને એને. અને સદાય હાજર હોવાનું કારણે સ્વતઃ સિદ્ધ કહ્યો. સિદ્ધ એટલે હાજર, અસ્તિત્વ જેમ, સદાય અંગ્રેજીમાં સેલ્ફ એક્ઝિસ્ટન્ટ ને સેલ્ફ રિવીલિંગ ને એવું બધું કહે, પરંતુ સ્વપ્રકાશ અને સદાય હાજર એ અપરોક્ષ કહેવાય. એ અહીંયા સાક્ષાતનો જ છે. અયમ અહમ સાક્ષાત વિદ્ધિ એવું કહે છે. આ આત્માને અયમ અહીંયા એટલે આ એટલે જે વાસ્તવમાં આ રીતે અપરોક્ષ છે, સાક્ષાત છે, એને તમે આચાર્ય ઘણા શબ્દો વાપર્યા છે, પરંતુ આપણે અહીં એક સાર રૂપે જોવું જોઈએ. એની વે એટલે અયમ અહમ સાક્ષાત વિદ્ધિ. અયમનો જ અર્થ આમ તો અપરોક્ષ છે, સાચું કહું તો અયમ આત્મા બ્રહ્મ. એટલે અયમ અહમ સાક્ષાત વિદ્ધિ એ વસ્તુ આપણે પણ એનો અર્થ સમાન ગણી લેવાનો. એટલે લોકો આવી રીતે મેં કહ્યું ધ્યાનમાં, અને એટલા માટે પાછું એવું છે, બીજો પણ એક કન્સેપ્ટ છે કે ધ્યાનમાં એ નથી પકડાતો તો આપણે આપણા મનને શાંત કરવું જોઈએ, બધા વિષયોમાંથી ખાલી કરી નાખીએ ને તો એ આમ પોપઅપ થાય અંદર, આમ નીકળે બહાર. એટલે ઘણા લોકો આ મનને ખાલી કરવાની પ્રક્રિયામાં પડ્યા છે, અને ઘણા લોકો ખાલી કરીને બેઠા છે અને હવે એની રાહ જોઈ બેઠા છે. બંને પ્રકારના લોકો છે, એટલે વાસ્તવની અંદર એવું નહીં ગણવાનું. આ જે રાહ જોઈને બેઠો છે ને, હું તમે કહો છો ને હું રાહ જોઈને બેઠો, એ હું, એ હું પર ધ્યાન કેન્દ્રિત કરો, એ જ વાસ્તવમાં આત્મા છે. તો પણ હું આત્મા છું, તો હું આ સચ્ચિદાનંદ આગળ આ ચૈતન્ય, હા, પણ એ તો મને ખબર નથી, એ તો ત્યારે કહીએ છીએ તમે. અને તમે તમારી જાતને તો હું શરીર છું, મનુષ્ય છું, બધું કહીએ છીએ, એ મૂકો, એ બાજુએ મૂકી દો એમ કહે છે, એ મને બાજુએ મૂકો, હું વાસ્તવની જરા સચ્ચિત છું, હા સચ્ચિદાનંદ છું, એવું. એનો અર્થ થયો સાક્ષાત. આ ઘણી વાર એટલે સાક્ષાતનો અર્થ આવો સીધો સીધો રૂબરૂ નહીં, તો પછી ઘણા લોકો કે આમ અપરોક્ષ એટલે સાક્ષાત કે અપરોક્ષ એટલે એ વાસ્તવની અંદર આમ પેલો શું જેને કહીએ આપણે ઇમિજિએટ, ઇમિજિએટ સેલ્ફ. અપરોક્ષ અંગ્રેજીમાં બહુ મુશ્કેલી પડે છે, અંગ્રેજીમાં નથી બરાબર બધા શબ્દો, પણ એની એટલે ચાલો રૂબરૂ નહીં, તાત્કાલિક અહમ છે, તાત્કાલિક જાણીએ છીએ એટલે સાક્ષાત કહેવાય, અપરોક્ષ કહેવાય, એવું ના ગણાય ભાઈ. કારણ કે તાત્કાલિક એટલે શું, એટલે પાછું સડનલી આપણને કહે ને, ઇમિડિયેટલી એટલે સડનલી એમ, એ પણ કામ ન કરે. અપરોક્ષનો અર્થ આટલું જ કરવાનું, કોઈ પણ એક પણ જ્ઞાનનું સાધન, મન સહિત કશું જ જ્ઞાનના સાધનનો ઉપયોગ કર્યા વગર મને જેનું જ્ઞાન થઈ રહેલું છે, એક જ વસ્તુ છે આ દુનિયાની અંદર, અને એ છે તમે, અહમ. દેટ્સ ઇટ. વિચાર હોય, મન હાજર હોય, વૃત્તિ હોય તોય તમે છો, વૃત્તિ ન હોય તો પણ તમે છો. વૃત્તિ ન હોય એવો અનુભવ જ તમને થયેલો છે, એનો અર્થ કે એ હાજર છે, ચૈતન્ય હાજર છે, જેના કારણે વૃત્તિના અભાવ ન હોય તમને અનુભવ થયેલો છે. વૃત્તિ છે ત્યારે તમે છો, વૃત્તિ ગેરહાજર છે ત્યારે તમે છો, એટલે આઈ એમ ધેર ફોર આઈ થિંક, એવું કે આઈ થિંક ધેર ફોર આઈ એમ, નહીં હું છું માટે હું વિચારું છું, નહીં કે હું વિચારું છું માટે હું છું. વિચારહીન અવસ્થા હોય તો તમે તો છો જ, આવું તો આપણો સુષુપ્તિ વગેરે બધા ઘણા અનુભવો છે. એની લોકો જાગ્રત કાળે આવું થતું હશે, એકદમ શૂન્ય મનસ્ક થઈ ગયા એમ કે છે, તો શૂન્ય મનસ થઈ ગયા હતા, હું શૂન્ય મનસ થઈ ગયો હતો, એટલે હું તો હાજર હતો જ, જ્યારે શૂન્ય મનસ્ક એટલે મન શૂન્ય બની ગયું ત્યારે હું હાજર હતો, એટલે તો પછી બહાર આવીને પાછા કહ્યું, બહાર એટલે પાછા મન પાછું વિચારતું થયું, પછી કહ્યું કે હું આવું થઈ ગયું હતું મને તો, મતલબ તમને અનુભવ થયો ને, હા તો હું હાજર હતો,
તો અનુભવ થયો માટે તો એ કેવું હશે, લાઇટ હશે, લાઇટ કહેવાય જેના કારણે તમને એનો અનુભવ થયો, એ વસ્તુ પ્રકાશિત થઈ, વૃત્તિના અભાવનો તમને અનુભવ થયો ને, બસ તો તમે મોટી લાઇટ છો ભાઈ. એટલે વૃત્તિ છે તે વૃત્તિને પ્રકાશિત કરો જ છો, વૃત્તિનો અભાવ નહીં તમે પ્રકાશિત કરો છો. સ્વયં પ્રકાશ પણ છો અને હાજર છો, માટે સ્વયં સિદ્ધ છો. આટલો જ અર્થ ગણવાનો, બસ સાક્ષાતનો અર્થ આટલો. હા, સાક્ષાત એટલે સદાય હાજર, અને બાકી બધું તમારાથી પ્રકાશ છે. તમે પ્રકાશક છો જ નહીં, તમે આવા સાક્ષાત છો, એટલે સાક્ષી શબ્દ વાપરે છે. એટલે એની સાક્ષી શબ્દ આત્મા માટે વપરાય છે, એનું કારણ જ આ છે. સ્વયં પ્રકાશ, તમે સ્વયં પ્રકાશ હો ને તો બધું તમારાથી પ્રકાશ છે. તમારે પ્રકાશિત કરવા માટેનો સંકલ્પ પણ ન કરવો પડે, સમજી ગયા? આ સાક્ષી યાદ રાખજો. સાક્ષી ભાવમાં જશો નહીં કુદાડો. જે જે લોકો સાક્ષી ભાવમાં જવાની વાત કરે છે એમના તરફ ધ્યાન ના આપશો. એનીવે, એટલે પ્રમાણ આટલો જ, અપરોક્ષનો અર્થ કે સાક્ષાતનો અર્થ આટલો જ ગણી લેવાનો. સ્વયં પ્રકાશ અને સતત સિદ્ધ, સાક્ષાત વિદ્ધિ. પછી પાછું આગળ કહે છે, કેવી રીતે જાણો જે આત્માને, આ રીતે જાણો, સાક્ષાત જાણો, અપરોક્ષ જાણો, આવી રીતે જાણો, કોઈ પણ પ્રમાણની અપેક્ષા વગરના છો, સ્વયં સિદ્ધ છો, આવી રીતે જાણો આત્માને. અને એ જ્ઞાન, એ જ્ઞાનના પ્રકાશની અંદર તમે તમારા વિશેનો, મેં જે જૂના પેલા તમારા ખ્યાલો છે ને, ફોલ્સ આઈ, ખોટા, ખોટો અહમ, એ બધાને ડ્રોપ કરી નાખો. હા, પણ સાહેબ ડ્રોપ તો કરીએ છીએ પણ પાછો આવે છે, તો પાછો ફરી ડ્રોપ કરો. પણ તોય પાછો આવે છે, તો ફરી ડ્રોપ કરો. તો ટેવ તો છે, મનને ટેવ પડી ગઈ છે કે આ તો મન તો છે ને ભાઈ, હેબિટ પ્રમાણે જશે મન, એ તો ટેવો પ્રમાણે જશે. એટલે મન તો પાછું કહે છે હું બુદ્ધિ છું, હું શરીર છું, હું આમ છું, વળી પાછું નકારો, હું સચ્ચિત છું, સ્વયં પ્રકાશ છું, સ્વયં સિદ્ધ છું. વળી પાછું મન જેવા બહાર આવશો એટલે કહેશે, ફરી પાછું મન તમને કહેશે હું તો આ છું, હું તો આ છું. મન કહેશે કે અહંકાર, એટલે ભાઈ મન એટલે અહંકાર, અહમ વૃત્તિ, આ તમારી જોડે જ જશે આપોઆપ. આ સાથે મનુષ્ય, આ મતલબ સ્થૂળ શરીર સાથે, બુદ્ધિ સાથે, મન સાથે, ઇન્દ્રિયો સાથે, પ્રાણ સાથે જોડે જ જશે. હું ભૂખ્યો છું, હું આમ છું, બોલ્યા જ કરશે. તો મન તો આ અનુભવ પાછ, આ બધા પ્રકારના નિર્ણયો પાછા થશે. વળી અને પાછું નકારો, વળી પાછું નકારો, વળી પાછું નકારો, એનું નામ નિધિધ્યાસન, આનું નામ નિધિધ્યાસન. જ્યારે જાગ્રત કાળે વ્યવહાર કરો છો, પણ વ્યવહાર કાળે તો પછી સામેજી જે વ્યક્તિ સામે હોય એને અનુરૂપ આપણે પછી વ્યવહાર કરવો પડે. સામે દીકરો આવે ત્યારે હું સચ્ચિત છું એવું થોડું કહેવાય, પણ હું તમને ક્યાં કહું છું તમે કહો. પણ તમે સવારે એકવાર તો કહી દો કે હું સચ્ચિત છું, અને જ્યારે નવરા પડો ત્યારે તો કહો કે હું સચ્ચિત છું. એટલે વખતે તો યાદ કરાવો જાગ્રત કાળે. પછી જ્યાં પછી કહેવાનું કે હવે દીકરો આવવાનો છે, મારે મળવાનું છે, હા તો હું સચ્ચિત હવે પિતા રૂપના રૂપમાં એને મળીશ, હું સચ્ચિત પતિના રૂપમાં મારા પત્નીને મળીશ. કેમ તકલીફ છે? સચ્ચિત સચ્ચિત છે. હા, પિતા પણ આયારામ ગયારામ, પત્ની પણ પતિ પણ આયારામ ગયારામ. જે આવે ને જાય તમે ન જ હો ને, એક આ સચ્ચિત હું જે છે એ બધા સાથે જોડાય છે, પિતા ફલાણા ઢીકણાને બધા સાથે. મતલબ કે હું ખરેખર આ બધા વગરનો જ છું એ નક્કી થઈ ગયું. એક જ એક્ટર એક વેશ લે, પછી પાછો બીજો લે, પછી ત્રીજો લે, તો એ બધા વેશ કે એની સાચી ઓળખ થોડી છે. એ એક્ટર જે આ બધાથી પર છે એ એની ઓળખ છે. આવું જાગ્રત કાળે કહો, જ્યારે નવરા થાવ ને ત્યારે કહો કે ખરેખર હું આ મારું સ્વરૂપ છે, અને એટલે માટે આ તો વેશ જ દઉં છું. હવે પુત્ર આવશે તો હું પિતાનો વેશ, એવું છે. પિતા પણ હું ખરેખર વાસ્તવિક રીતે હું પિતા નથી, વાસ્તવિક રીતે હું સચ્ચિત છું. પિતા નહીં, મેં નહીં, માતા ન જન્મ. એટલે આ રીતે કેવળ હું સચ્ચિત, આ મારી વાસ્તવિક ઓળખ, બસ આનું નામ જ્ઞાન. આ જ્ઞાન છે, અને આને વારંવાર યાદ કરાવો એટલે પછી આપણા ખોટા ખ્યાલો આપણા વિશેના જતા રહે. એટલે ચાલો, એ તો બરાબર છે. હવે હવે કહે છે કે જાણવા માટે બીજું શું જોઈએ? આત્માને આવા રૂપમાં જાણવા માટે નિયમિત મનસા વિદ્ધિ. જુઓ, વિદ્ધિ એટલે તમે જાણો એમ. નિયમિત મનસા બધી કંડિશન બતાવે છે કે આવી આ બધી શરતો છે, આવું હશે તો તમે તમે તમારા રૂપ તમે તમારી જાતને સચ્ચિતના રૂપમાં જાણશો.
એટલે ત્રણ પહેલા કન્ડિશન કઈ આવી ગઈ, એને આત્મા જે સચિત છે એને અહમના રૂપમાં જ જાણો. આ અહમ હું વાસ્તવમાં ચૈતન્યથી જુદો નથી, ચૈતન્યથી પર નથી, ચૈતન્ય ઉપરાંત અહમ નથી, અહમ જ ચૈતન્યના રૂપમાં છે. કારણ કે હું જ સતત કહું છું હું ચેતન છું, ચેતન છું, તો મતલબ તમે જ ચૈતન્ય છો. તમે જ કહો છો કે હું અનાથી સભાન છું, અનાથી સભાન છું, શરીરથી સભાન છું, મનથી સભાન છું, ઇન્દ્રિયોથી સભાન છું, પણ તમે જ ચેતન છો અને એટલે તમે જ ચૈતન્ય છો, બીજું કોણ હોય. એટલે હું ચૈતન્ય છું જે સદાય છે, માટે સત પણ છું, વગેરે વગેરે. આ પહેલી કન્ડિશન આત્મજ્ઞાનની. પછી ફળ કહેવાના છે, એટલે કહે છે કે આ રીતે જાણશો તો તમને આ ફળ મળશે એમ કહેશે હમણાં. અર્થાત આ આ પહેલી વાત કરી અને પછી કહ્યું અને અપરોક્ષના રૂપમાં જાણો વગેરે. અપરોક્ષ એટલે કોઈપણ પ્રકારના વ્યવધાન વગર મને મારું જ્ઞાન થઈ જ રહેલું છે. આ પ્રકારે સ્વયં સિદ્ધ છું, સ્વયં પ્રકાશિત છું, માટે કોઈ 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 પ્રમાણ વગેરેની, જ્ઞાનના સાધનની જરૂર જ નથી. એટલે એ વસ્તુ કહી અયમ અહમ વિદ્ધિ અને સાક્ષાત વિદ્ધિ એ પણ આપણે કહ્યું. પછી નિયમિત મનસા, હવે આ ત્રીજું. એટલે આ જાણવું હશે તો પછી તમારું મન અમુક પ્રકારનું જોઈશે એમ કે છે. મન નિયમિત હશે તો જ જાણશે એમ કે છે. નિયમિત એટલે તમે જાણો છો, નિયત થયેલું, ડિસિપ્લિન થયેલું હશે થોડું, એની અંદર કોઈ પ્રકારના પેલા શું કહીએ ખૂણા ખાંચરા નહીં હોય એવું કહેવાય. એટલે આપણા વિશેની બહુ ગ્રંથિઓ નહીં હોય. પણ હવે તો ગ્રંથિઓ તો રહે જ ને, અજ્ઞાન હોય તો પછી એવું કેમ કહે છે ગ્રંથિઓ નહીં હોય તો જણાય. એટલે ગ્રંથિઓને દૂર કરવા માટે તો આત્માને જાણવાનું છે. અને તમે કહો છો ગ્રંથિઓ નહીં હોય તો આત્મા જણાશે, પણ આત્માને નહીં જાણીએ ત્યાં સુધી ગ્રંથિઓ નહીં જાય. તો આ તો તમે આ બધું કંઈક જુદી દિશા પકડી લાગે છે. એટલે વાસ્તવની અંદર અહીંયા ગ્રંથિનો અર્થ આપણે ગણવાનો જુદી જુદી ઇમ્પ્યોરિટી મનની અંદર જે છે. એટલે સામા મન જે આપણે કહીએ ને સ્વસ્થ મન, રાગદ્વેષ વગરનું, એ જ આપણે કહેવાનો આશય છે. માટે આટલો જ રાગદ્વેષ, જાજા રાગદ્વેષના પ્રભાવ વગરનું, બસ આગ્રહો વગરનું, આવું કહી શકો. આગ્રહ મોટી ઇમ્પ્યોરિટી છે. આગ્રહ અમુક વસ્તુની પ્રાપ્તિનો આગ્રહ, અમુક વસ્તુ અમુક રીતે બને એવો જ આગ્રહ, એ બધું કાનિક. આ બધા બહુ બધા કોર પ્રોબ્લેમ્સ છે, એટલે આ બધામાંથી મુક્તિ. એટલે કેમ પણ હોય તો તેથી શું ફેર શું પડે છે એમને કહો. દાખલા તરીકે બધી બધા મુશ્કેલીઓ છે તો પછી કેમ આત્મજ્ઞાન ન થાય? દાખલા તરીકે હોય આ બધું તો આત્મજ્ઞાન કેમ ન થાય એનો જવાબ આપો. મોટી વાત કરો તમે તો બહુ. એટલે ભાઈ જો આ મનની અંદર આ બધી મુશ્કેલીઓ હોય ને, એને આ લોકો બધી લાગણીની વસ્તુની સમસ્યાઓ કહે છે. રાગદ્વેષ એ પણ લાગણીની સમસ્યાઓ છે. અમુક વસ્તુ વગર મારાથી રહી નહીં શકાય, અમુક વ્યક્તિ વગર હું રહી જ નહીં શકું, અમુક વ્યક્તિ હશે તો હું બહુ ડિસ્ટર્બ થઈ જઈશ, એને કોઈ પણ રીતે એને જવું જ જોઈએ, એ વસ્તુ એ વ્યક્તિએ અહીંથી જવું જોઈએ, મારી મારા નજર સામેથી જતો રહેવું જોઈએ. આ બધી લાગણીની સમસ્યાઓ છે. આ રાગદ્વેષને આ રીતે ઇમોશનલ પ્રોબ્લેમ ગણવામાં આવે છે. અને વસ્તુ માટે આગ્રહ આપણે હોય ને, વસ્તુ માટે પણ આવો રાગ દ્વેષ હોઈ શકે, વ્યક્તિ માટે પણ હોઈ શકે, પરિસ્થિતિ માટે હોઈ શકે. આપણે ડિસ્ટર્બ થઈ જઈએ, અમુક વસ્તુ ન બને તો ડિસ્ટર્બ થઈ જઈએ, અમુક વસ્તુ બને તો ડિસ્ટર્બ થઈ જઈએ. એ બધા ઇમોશનલ પ્રોબ્લેમ, લાગણીના સ્તરની સમસ્યા, અર્થાત મનની પ્રધાનતા, બુદ્ધિની પ્રધાનતા નહીં. કે બુદ્ધિની પ્રધાનતા નહીં, બુદ્ધિમાં તો વિવેક શક્તિ છે. રાગદ્વેષ ટકી જ ન શકે જો વિવેક કરો તો. રાગદ્વેષ ન ટકી શકે વિવેક કરીએ તો. પણ રાગદ્વેષનો જ પ્રભાવ છે તો પછી બુદ્ધિનો પ્રભાવ ઓછો છે, વિવેક શક્તિનો પ્રભાવ ઓછો છે. વિવેક શક્તિનો પ્રભાવ ઓછો હોય, બુદ્ધિનો પ્રભાવ ઓછો હોય તો પછી આ જ્ઞાન થવાનો ક્યાં પ્રશ્ન છે? આ તો વિવેક જ્ઞાન છે, આ તો વિવેક જ જ્ઞાન છે. આત્માનાત્મ વિવેક, હું શરીર નથી, આ નથી, બધું વિવેક કરો પડે કે તો અનાત્મા છે આમ તે. અહંકાર આ સાક્ષીનો વિવેક આપણે હમણાં જોયો, બધો વિવેક જ છે. વિવેક કરવા માટે બુદ્ધિની પ્રધાનતા જોઈશે. અને જો આ મનની આ બધા રાગદ્વેષનો પ્રભાવ હશે તો મનની પ્રધાનતા છે એ રાગદ્વેષ આગ્રહો, એને કારણે મન ડિસ્ટર્બ થવું વગેરે, પૂરા બધાના રાગદ્વેષ પૂરતા તો બધા એને એ સંતોષાતા તો છે જ નહીં. આપણે જાણીએ જ છીએ આપણા પોતાના જ કેટલા રાગદ્વેષ
આપણે છોડવા જ પડ્યા છે. આ છોડવા પડ્યા છે અર્થાત એમાં આપણને મર્યાદા લાગે છે, હેલ્પલેસનેસ, એક્સક્યુઝ મી, અસહાયતા લાગે જ છે આપણને, નથી પૂરા થયા. કોઈ વ્યક્તિ આપણને ગમતી નથી, અણગમતી છે, પણ ચલાવવું પડે છે ને, આવું થાય છે આપણને. શું કરીએ સ્વામીજી, ભાઈ તો આ સમાજમાં રહ્યા, આમ છે તેમ છે, મને નથી ગમતી વ્યક્તિ, પણ મારે રોજ એને સાથે આપ વ્યવહાર કરવો પડે છે, આમ છે તેમ છે. આ બધું, આ બધી મનની પ્રધાનતા છે. થોડોક વિવેક કરીએ તો વાસ્તવની અંદર કોઈ વ્યક્તિ રાગનું કારણ નથી, દ્વેષનું કારણ નથી. કોઈ વ્યક્તિ દ્વેષનું કારણે નથી, રાગનું કારણ નથી. તમને અમુક વસ્તુ એનામાં દેખાય છે તમારા મનમાં, એના માના કેટલાક દોષો તમારા મનમાં બહુ જ ઉજ્જવળિત થઈ ગયા છે, એટલે તમે એ વ્યક્તિને દોષી જ જુઓ છો ને, એટલે તમને ત્રાસ થાય છે એને જોઈને. બીજી વ્યક્તિ છે એને એના મન એના મનમાં એના પેલી વ્યક્તિના ગુણો આમ પ્રકાશી રહ્યા છે, એનો મહિમા પ્રકાશી રહ્યો છે, એની હાજરી માત્રથી પોતાનો પોતાના પોતાની સ્થિતિ આખી આમ બદલાઈ જતી એને નજરમાં આવે છે, અને એને કારણે એના માટે એ રાગનું કારણ કરે છે એક જ વ્યક્તિ. એટલે એનો અર્થ કે આ બધી કોઈ વાસ્તવિકતાઓ નથી. કહેવાનો આશય એટલો છે કે કોઈ આ કોઈ વાસ્તવિક વસ્તુ નથી. કોઈ વ્યક્તિ જે જન્મ્યો એ દોષીએ નથી ને ગુણીએ નથી, ભ્રાંડ કરી શકાય એવું નથી, ગુણોય છે ને દોષે છે, બંને છે. અને એટલે વાસ્તવની અંદર કોઈને રાગનું પાત્ર પણ ન બનાવી શકાય, દ્વેષનું પાત્ર પણ ન બનાવી શકાય. વ્યક્તિનું તમે જો સમગ્ર મૂલ્યાંકન કરો ને, આવું આ સાચું કહું તમને કે આપણે શું થાય છે, જ્યારે વ્યક્તિની સાથે વ્યવહાર કરીએ છીએ ને, ત્યારે એના પહેલાં અમુક ગુણોનો થકી વ્યવહાર થતો એટલે આપણને વ્યક્તિ માટે આકર્ષણ રહે વગેરે. પણ જો તમે એનો પાછલો ઇતિહાસ જુઓ ને તમારા જ અનુભવ એની સાથેના જુઓ ને તમે, તો તમને થશે કે આ વ્યક્તિ અમુક જગ્યાએ તો એણે મારી સાથે આમ પણ વર્તન કર્યું છે, અથવા એનામાં વિરોધાભાસ પણ જણાય. અત્યારે જે ગુણો તમને દેખાયા છે એનાથી વિરુદ્ધ દોષો તમને એના ભૂતકાળમાં દેખાયા હોય પણ અત્યારે ભૂલાઈ ગયેલા હોય, આવું થાય છે. ઇન શોર્ટ, કહેવાનો આશય મારો એવો છે કે ખરેખર તો વ્યક્તિ કેવું હોય તો બંને કહો, ગુણ અને દોષ વાળો છે, અથવા બહુ સાચું કહેવું તો એનાથી એક સ્ટેપ આગળ, તો ખરેખર ગુણ દોષ એ કેવળ ખાલી સપાટી પરની વસ્તુ છે, રૂપને અંતર્ગત. એ ત્યાં જે ઠોસ વસ્તુ છે એ તો કેવળ આત્મા જ છે, કેવળ આત્મા. અને આત્મા સાહેબ ત્યાં આત્મા છે ને, પણ એ તમે આત્મા એટલે તમે છો ત્યાં ઠોસ વસ્તુ, નક્કર વસ્તુ. તમને વ્યક્તિ નક્કર દેખાય છે, નક્કરતા તમે છો, અને બાકી સપાટી પરની વસ્તુ જે છે એ માયા છે, ધેટ્સ ઇટ. આવું છે, કોઈ પણ વસ્તુને તપાસો, મેં બે વસ્તુ છે જગતની અંદર, બે વસ્તુ છે, એક છે માયા અને બીજું બ્રહ્મ, નામરૂપ માયા. અને નામરૂપ જેના પર ટકેલા છે, નામરૂપ જેના થકી પ્રકાશે છે, એ સચ્ચિત તમે છો. માટે જેટલો દ્વેષ એના પર કરો એટલો તમે તમારા જાત માટે દ્વેષ કરી રહ્યા છો, એવો અર્થ થયો. આમ તો આ થોડુંક એક તબક્કો આગળ છે, પણ ચાલો એ ન એ બધું ન સમજાય તો કંઈ નહીં. પણ આ રીતે જરાક સહેજ વિચાર કરીએ, આવો વિચાર કરવા માટે બુદ્ધિની પ્રધાનતા જોઈએ, મનની પ્રધાનતા ઓછી જોઈએ, રાગદ્વેષની પ્રધાનતા ઓછી જોઈએ, લાગણીઓની પ્રધાનતા ઓછી જોઈએ, વિવેક શક્તિની પ્રધાનતા જોઈએ. એટલે અહીંયા નિયમિત મનસા કહીને એમ કહેવા માગે છે કે મનને ડિસિપ્લિનમાં રાખો, અર્થાત રાગદ્વેષથી એને મુક્ત કરો. એ નહીં કરો તો પેલો બુદ્ધિ જે છે એ આપણે ના કહીએ કે અમુક વસ્તુની હાજરીને કારણે બીજી વસ્તુ એકદમ ઇનએક્ટિવ બની જાય, નિષ્ક્રિય થઈ જાય. એવું છે આ મન, આ પ્રકારનું મન જે છે જે રાગદ્વેષના પ્રભાવવાળું, આગ્રહોના પ્રભાવવાળું, ગેરસમજોવાળું, પૂર્વગ્રહોવાળું, આ બધું કહી શકાય, ફરિયાદોવાળું, એવું પ્રધાન હોય તો પછી વાસ્તવની અંદર આ બુદ્ધિ નિષ્ક્રિય થઈ જશે, વિવેક શક્તિ નિષ્ક્રિય થઈ જશે, તો પછી જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. અને માટે અહીંયા કહેવામાં આવે છે કે અને એટલે કે સ્વસ્થ નહીં હોય. ઇન જનરલ જ્યારે આ પ્રકારની મનની પ્રધાનતા હોય ને બુદ્ધિની પ્રધાનતા ઓછી હોય, ત્યારે એવું મન જે છે એની એવા મનને આપણે શું કહીએ, એવા અંતઃકરણને આપણે શું કહીએ કે અસ્વસ્થ છે,
કારણ કે આપણે અસ્વસ્થ બની જ જઈએ છીએ ને. એટલે મનને સ્વસ્થ બનાવો, જેમાં વિવેક શક્તિની પ્રધાનતા છે, એનું નામ નિયમિત મનસા વિદ્ધિ. તમે આત્માને જાણો નિયમિત મન વડે, અર્થાત મન જે આવું નિયંત્રિત થયેલું છે, રાગદ્વેષ કાબૂમાં રહેલા છે. અને એવું જો મન હશે ને જે થોડું નિયંત્રિત છે, તો પછી એ પેલી બુદ્ધિને એનું કામ કરવા દેશે, બુદ્ધિ સક્રિય બનશે. હવે જેવી રીતે પેલું આપણું એક સ્વસ્થ બાળક જે હોય, આ એ કેવું રમતું હોય છે એની જાત સાથે જ્યારે સ્વસ્થ હોય ત્યારે, અને તો પછી માં એને 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 છૂટું રમવા દે છે. એને પણ જો બાળક ક્રેન્કી, આ લોકો કે બાળક જો બહુ જ તોફાની વગેરે હોય, ઘણીવાર જન્મ્યા પછી થોડાક મહિનામાં જ ખબર પડી જાય કે આ તો બહુ ધમાલ્યો, તો પછી બોલાવે, આમ ઇન્ડિયાથી બોલાવે કે ભાઈ મારાથી નહીં સચવાય. માં બિચારી એને નોકરી કરતી હોય, ને થોડા મહિનામાં માને ખબર પડી ગઈ, એને આંખે તારા આવી ગયા બિચારી, એવો ધમાલ કરતો હોય. એટલે પછી બોલાવે પોતાના ફાધર મધરને, ઇન્ડિયાથી બોલાવે, આવજો ભાઈ મારાથી નહીં સચવાય, નહીં તો હું નોકરી જ નહીં કરી શકું, તો ગાડીથી જઈશ, માંદી પડી જઈશ વગેરે. એટલે આવી વસ્તુ છે. એટલે મતલબ કહેવાનો આશય એ છે કે મન, એટલે બાળક સ્વસ્થ હોય, એની જાત સાથે રમતું હોય તો માં એને છૂટું મૂકે. એવી રીતે આ મન પણ જે છે વાસ્તવની અંદર, આ રીતે નિયંત્રિત મન હોય, સ્વસ્થ મન હોય, તો પેલી બુદ્ધિને એનું કાર્ય કરવા દે એમ કહે છે. અને એ બુદ્ધિનું કાર્ય મેં તમને કહ્યું પ્રમાણે વિવેક શક્તિ. હવે અર્થાત બુદ્ધિનું કાર્ય આપણે સાદી ભાષામાં કહીએ તો શ્રવણ મનન નિધિધ્યાસન, એ જે છે એ વાસ્તવમાં એ બુદ્ધિનું કાર્ય છે. એની અંદર આ મન જે છે વારે વારે પેલા લાગણીઓને બહાર લાવીને એ બુદ્ધિને ડિસ્ટર્બ કરતું નથી, સ્વસ્થ છે, નિયમિત મનસા. પણ એને કેવી રીતે સમજીએ, આવું કરવું કેવી રીતે, એ તો આપણે કર્મયોગ કે આપણું ધાર્મિક જીવનના અંતર્ગત એક તો વાત કરેલી આપણે. જીવન ધાર્મિક હશે તો મન નિયંત્રિત બનશે, રાગ દ્વેષ વગેરે ધીરે ધીરે ઘટશે, ઈશ્વરનો અનુગ્રહ પણ ગણી શકો, ફરિયાદો વગેરે ઓછી થવી, ઈશ્વરનો વધુ ને વધુ હાથ જોઈએ, પરિસ્થિતિઓ માટે પછી બહુ કકળાટ ન કરીએ. ચાલો ભાઈ, ઈશ્વરે જે આપ્યું છે આપણને, આપનાર તો એ જ છે છેવટે, ભલે ને કોઈ વ્યક્તિ આપણને દુઃખ આપતો જણાય, પણ તો છેવટે આપણા જ પ્રારબ્ધનું ફળ ભગવાન એના થકી જ આપી રહ્યો છે. માટે પછી ધીરે ધીરે ફરિયાદો ઓછી થઈ જાય, ફરિયાદો ઓછી થઈ એટલે મન હવે સ્વસ્થ થતું ગયું. એટલે એનો એક જ ઉપાય છે, મનને નિયંત્રિત કરવું, એના માટે કર્મયોગનું જીવન, ધાર્મિક જીવન જોઈએ. એની ચર્ચા આપણે ગઈકાલે શરૂ કરેલી જ 18મા અધ્યાયની માં. એનીવે, પછી આગળ, એટલે તમે એમ કહી શકો નિયમિત મનસાનો અર્થ કરવો હોય તો શુદ્ધ અંતઃકરણ, શુદ્ધ અંતઃકરણ જે છે એ કર્મયોગના પરિણામ. એટલે એમાં પછી પેલું આવી ગયું, ભાઈ સમજ, હું તો છે પણ શું થાય છે મને, આ એક કિસ્સો છે, કિસ્સો કોઈને કોઈના તરફ કશું નહીં. મન આપણું જો આવું લાગણીઓવાળું હોય ને તો શું થાય, તમે જોજો ઘણી વાર કે કોઈ વ્યક્તિ, અમુક એને પ્રિય વ્યક્તિ હોય ને, હોય જ રાગ છે, રાગ રહેલો છે, એટલે કોઈ પ્રિય વ્યક્તિ આવે ને તો એકદમ જ રડવા માંડે, રડવા માંડે, ધ્રુસકે ધ્રુસકે રડે, એને આમ ભેટીને રડવા માંડે. ઘણા વખતે મળે દાખલા કોઈ પ્રિય વ્યક્તિ એટલે ધ્રુસકે ધ્રુસકે રડે, ભેટીને રડે. આ બતાવે છે મનની પ્રધાનતા છે, લાગણીની પ્રધાનતા છે. આપણે એમ બહુ, આપણને થાય કે આ બહુ હેલ્ધી વસ્તુ, પણ ખરેખર સાચું કહું તો હેલ્ધી નથી, કારણ કે કંઈક મનની અંદર ધરબાયેલું પડેલું હતું, એ જાણે કે હવે એનો બંધ છૂટી ગયા, આ વ્યક્તિની હાજરીને જોઈ, આ વ્યક્તિને જોઈને, પ્રિય વ્યક્તિને જોઈને એ બધું એ છૂટી ગયો અને બહાર આવ્યું. એટલે અંદર હૃદયની અંદર આ બધું પડેલું હતું જે બહાર આવ્યું, એટલે મન સ્વસ્થ નહોતું ખરેખર તો. એટલે આપણે આ વસ્તુ પણ આપણે અંદર ઉમેરી દેવી જોઈએ કે વેદાંતનો સાધક છે એ આવી ઇમોશનલી, લાગણીની રીતે થોડો જરા સાઉન્ડ, એટલે મતલબ સ્વસ્થ હોય, એકદમ આમ લાગણીના ધોધ છૂટી પડે ને આવું બધું ન હોય. એનીવે, અને આ ધાર્મિક જીવન, ઈશ્વરને વધારે ને વધારેમાં આપણે હાથ જોઈએ. પણ હું તો સ્વામીજી ઈશ્વર માટે રડું છું, સારું રડો,
ઈશ્વર માટે રડશો તો વાંધો નહીં આવે, કારણ કે એમાં તકલીફ નથી, એ રડવામાંથી છોડાઈ દેશે, એટલું ખરું. જો એને માટે રડશો અથવા એના સામે રડશો તો એ તમને રડવામાંથી મુક્ત કરશે. બીજા સામે રડશો તો રડતા રહેશો, આવી વસ્તુ છે. એટલે ના હકીકત તમને કહું છું, આ ઘણા લોકો આ બધી વસ્તુને બહુ ઉત્તેજન આપતા હોય છે કે સ્વામીજી એનું હૃદય કેવું છે જુઓ, એને પેલા ફલાણી વ્યક્તિને જોઈને કેવો એકદમ દુષ્કે રડવા માંડે, આપણને અંદરથી કરુણા થઈ જાય ને આવું બધું. પણ માનવું જોઈએ કે આ એ આપણા હૃદયમાં કંઈક એવું પડેલું હતું જે અત્યારે હવે એકદમ જ બહાર આવ્યું છે, અને પડેલી વસ્તુ એવી હતી જે બહાર આવી તમને રડાવે છે, તો મતલબ કે એ યોગ્ય નહોતું જે કંઈ હશે. આપણે બધું અનકોન્શિયસ કહીએ છીએ ને બધું, અને માંડું કે કાર્યક્રમ એને કશાએ કહ્યું. આ બધી વસ્તુઓ છે ને જ્યાં સુધી એ પ્રોસેસ નથી થતી ને ત્યાં સુધી તમને તમારા મનને શાંત કરતી નથી. એટલે ધ્યાનની અંદર, નિધિધ્યાસનની અંદર પણ વાસ્તવમાં આ બધી વસ્તુઓ બહાર આવતી હોય છે ધીરે ધીરે. મન શાંત થાય એટલે બહાર આવે. કોઈ પ્રિય વ્યક્તિને જોઈને તમારું મન એકદમ શાંત બની ગયું, ફરિયાદો જતી રહી એકદમ, એટલે પેલું બહાર આવ્યું પાછું, એકદમ રડવાનું શરૂ થઈ ગયું. એટલે એની વે એવા રડે કે આપણે છાના ના રાખી શકીએ એવા રડે. ચાલો એની વે ઇન શોર્ટ, એટલે ધાર્મિક જીવન જે છે એના કારણે આપણી આ સાયકોલોજિકલ હેલ્થ, એ આપણી માનસિક સ્વસ્થતા આપણે પ્રાપ્ત કરીએ, અને માનસિક રીતે સ્વસ્થ બનીએ તો શારીરિક રીતે પણ સ્વસ્થ બનીએ, જે જ્ઞાન પ્રાપ્તિ માટે બહુ મહત્વનું છે. અને જે વ્યક્તિઓને આવી તે મેં કહ્યું ને પ્રમાણે ઈશ્વર સાથે સંબંધિત થયા, ઘણીવાર તો ઈશ્વર વિશેનું બહુ જાજુ જ્ઞાન ન હોય પણ ઈશ્વર પરાયણ જીવન, ધાર્મિક જીવન એટલે, તો પણ સ્વસ્થ બનો તમે. ઈશ્વરનું બહુ જાજુ જ્ઞાન ન હોય તો આ બધું આપણે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણને જગતનું અભિન્ન આવું ઘણીવાર જ્ઞાન ન હોય, પણ ઈશ્વરમાં શ્રદ્ધા એટલી બધી હોય કે આ બધી જુદી જુદી પરિસ્થિતિઓમાં એ લાગણીઓના ખેંચાણમાં ના આવી જાય, દરેકમાં ઈશ્વરનો હાથ જોયા કરે. છે એવા લોકો કે જેમને બહુ જાજુ આવું બધું જ્ઞાન નથી કે અભિન્ન નિમિત્ત ઉપા જે છે એ બધું ઈશ્વર છે, વોટ ઇઝ ઈશ્વર, આ બધું ચાલો એ બધું કશું જ્ઞાન નથી, આપણે કશું નથી જાણતા, ભગવદ્ ગીતા નથી ભણ્યા તે બધું, પણ ઈશ્વરમાં સંભાવ શ્રદ્ધા એવી હોય કે જે પણ જીવનમાં બને એમાં ઈશ્વરનો હાથ જુએ, અને એને કારણે લાગણીઓની સ્વસ્થતા, માનસિક સ્વસ્થતા રહે, અને એને કારણે શારીરિક સ્વસ્થતા પણ રહે, જે બહુ જરૂરી છે જ્ઞાન પ્રાપ્તિ માટે. એટલે કોઈકે કહ્યું કે મનુષ્યએ માનસિક રીતે સ્વસ્થ રહેવું હોય તો ઈશ્વર ન પણ હોય તો ઈશ્વરને, ઈશ્વરની કલ્પના કરી લેવી જોઈએ. ઇફ ધેર ઇઝ નો ગોડ, બેટર વી ઇન્વેન્ટ વન, આવું કહ્યું. સો ઈશ્વરની કલ્પના કરો બેન, તો બધા માનસિક રીતે સ્વસ્થ રહેશો. એમ ઈશ્વર છે જે, તો આપણે તો એ જાણે એની વાત નથી કરતા, જે છે ઈશ્વર જ છે, પરંતુ આ તો કોઈક આવા વેસ્ટર્ન લોકો જેમને બહુ આ બધું ખબર ના હોય એ લોકો કે ભાઈ જો આવું હોય કે કદાચ ઈશ્વર નથી, ચલો માની લઈએ, તો પણ એક ઈશ્વરની કલ્પના કરી રાખો અને એની સાથે કોઈક સંબંધ બાંધો, કેમ માનસિક રીતે સ્વસ્થ થઈ જશો, સાયકોલોજિકલી સાઉન્ડ બની જશો એમ. ચાલો, પણ આપણા ધર્મની અંદર તો વળી એટલું સરસ છે કે આપણે બધું આપણે ઈશ્વર સાથેનો સતત નાતો, આપણા બધા તહેવારો, આપણી સંસ્કૃતિ બધું ઈશ્વર કેન્દ્રિત જ છે. આપણા તહેવારોમાં બધું તમે જુઓ, ઇવન હોળી જેવો તહેવાર બધો આનંદ છે, એનો પ્રશ્ન જ નથી. દિવાળી હોય તો આનંદ છે, પણ સાથે સાથે હા તો ખરું જ, દિવાળીના દિવસે મજાનું ખાતા પહેલાં કે સવાર પહેલી આ લક્ષ્મી પૂજન કરો, પેલું પૂજન કરો, નાના દિવસે ધનતેરસ દિવસે આ કરો, કાળી ચૌદશ દિવસે પેલું પૂજન કરો, અને એ સિવાય બીજું સંસ્કૃતિમાં રોજે રોજ તહેવારો ન હોય તો પણ આપણે તો રોજે સવારે આ પેલો સાથીઓ પૂરે બહારને આ કરે ને પછી દીવો પ્રગટાવે ને અને પૂજા ઘરમાં થાય, પછી ઘરમાં જે રસોઈ થાય એને પણ એ ભગવાનને ધરાવવાની, આમ આખું પૂરતું જીવન જે છે એના કેન્દ્રમાં ઈશ્વર. એ આપણા ધર્મની બહુ વિશેષતા છે કે એના કારણે જો માનસિક રીતે સ્વસ્થ બનવું હોય, આ તો એક રીડર્સ ડાયજેસ્ટમાં આવેલું, મેં કહ્યું હતું કે નથી મને ખબર નથી, પણ એ આવેલું. એક તો ક્રિશ્ચિયન હતા એ વ્યક્તિ અને માતાજી, આવું અમેરિકામાં તો બહુ જ આ વસ્તુ, અને એમના દીકરો, એમના પતિ એમને છોડી જતા રહેલા, અને દીકરો ને એક દીકરી હતા, પણ એ લોકોએ કંઈક જતા રહેલા, અને એટલે આ માતાજી પેલા આ બધા ગરડાગર જેવામાં નર્સિંગ હોમ એની અંદર રહેતા હતા, અને એમાં પડી ગયા અને થાપામાં ફ્રેક્ચર, અને જરા ઉંમરને કારણે થોડી લાંબો સમય એમને પથારીમાં રહેવું પડ્યું હતું. તો પણ એ ડૉક્ટર જ્યારે વિઝિટ કરે ત્યારે જુએ કે ઘણા સ્વસ્થ જણાય છે,
એટલે એના એને કારણ કે આવી પરિસ્થિતિમાં તો બધું યાદ આવે, પતિ છોડી ગયેલા યાદ આવે, જુઓ કે મારી કેવી પરિસ્થિતિમાં મને મૂકીને બધા છોડીને જતા રહ્યા છે, આખી જિંદગી માયા એણે કર્યું હશે બિચારીએ બધું આ બધા માટેના, તોય અત્યારે સ્થિતિ આ. પણ કોઈ ફરિયાદ ના કરી, નહીં તો સામાન્ય રીતે તમે સહેજ પરિચય થાય એટલે પછી તમે ફરિયાદો શરૂ કરી દો, પણ એણે કશું જ ન કર્યું અને એટલી સ્વસ્થ. અને આવી રીતે સૂતા રહેવા છતાંય, ચાલો હરતા ફરતા હોય તમે સ્વસ્થ રહો કારણ કે બધું તમે હરી ફરી શકો છો, પણ પથારીમાં પડ્યા હો ત્યારે પછી બહુ આમ બધું મન આપણું બહુ અસ્વસ્થ રહે જરાય. પછી એક દિવસ પૂછ્યું ડૉક્ટરે એમને, તો એમણે કહ્યું કે મને જીસસમાં શ્રદ્ધા છે, અત્યારે જે પરિસ્થિતિ છે એમાં જીસસનો હાથ હું જોઉં છું. વિચારો આવું કંઈક કહ્યું એણે. આ રીડર્સ ડાયજેસ્ટમાં આવેલું બહુ વર્ષો પહેલાં, આવો એક આર્ટિકલ આવેલો. એટલે એ ભાઈ જે છે એમણે પછી આ ડૉક્ટરનો ઇન્ટરવ્યૂ લઈને આ બધું એની વે. એટલે કહેવાનો આશય એવો છે કે વિચારો માનસિક સ્વસ્થતાને કે શેના કારણે, પેલી જીસસમાં શ્રદ્ધાને કારણે. તો આપણા ધર્મમાં તો વળી બધી વસ્તુમાં આપણે ઈશ્વરને જોતા હોઈએ છીએ. એટલે એની વે. અને એટલું જ નહીં, ઈશ્વર સાથેનો સંબંધ પણ આપણે જેવો ઈચ્છીએ એવો. એટલે આપણે આપણી બધી લાગણીઓની સમસ્યા હોય તો વાંધો નહીં, જે વ્યક્તિ જેવો હોય એવો એને બાજુએ મૂકે, ઈશ્વર સાથે સંબંધ બાંધે. અને એ જે જે સ્તરની સમસ્યા હોય એ સ્તરની સમસ્યાઓનું નિરાકરણ કરે. દાખલા તરીકે પોતે પત્ની છે ને, બહુ જ અસંતોષ છે પતિથી, અને પતિ કોઈ રીતે આ પત્નીને બિચારાને શાંતા શાંત પેલો શું કહે પેલું એને નથી વળવા દેતા બિલકુલ. લાગણીઓ બી એમને સતત પત્નીને આ ફરિયાદ છે કે કોઈ દિવસ મારી કાળજી લેતા નથી, આમ નથી તેમ નથી. પણ એ પત્ની જ વાસ્તવમાં હવે ઈશ્વર સાથે પતિના રૂપમાં સંબંધ બાંધી શકે અને બધી પ્રોસેસ થઈ જાય બધી મુશ્કેલીઓ. કોઈ પિતાના રૂપમાં, ઘણાના પિતા એવા હોય કે આપણને અસંતોષ રહે, કોઈક વ્યક્તિ સંતાન એવું હોય જેને જ્યાં પિતા તરફથી અસંતોષ કે મારા પિતાજી હંમેશા કડક હતા ને આવા હતા ને કોઈ દિવસ અમારા પિતાએ ધ્યાન નથી આપ્યું ને એમને ધંધામાં જઈ એમ રહેતા હતા ને તેમ કરતા હતા, તો એ પિતાના રૂપમાં ઈશ્વરને જોઈ. ઘણાને માનો પ્રેમ ન મળ્યો હોય, નાનપણમાં માં ગુજરી ગઈ હોય અને એમાં બીજા ઘરે ઉછર્યા હોય અથવા નવી માં આવી હોય કે જે હોય, એટલે માનો પ્રેમ ન મળ્યો હોય એને કારણે અસંતોષ રહેતો હોય હૃદયની અંદર, માનસિક રીતે સ્વસ્થ ન હોઈએ, તો એ માં ઈશ્વરને માના રૂપમાં જોઈએ. આ બધા છે જ ને આપણે, તો લક્ષ્મી માં કે ફલાણ સરસ્વતી આ તે જે પણ સંતોષીમાં હોય તો સંતોષીમાં જે હોય તે ઈશ્વરને માના રૂપમાં જોવું, ઈશ્વરને પિતાના રૂપમાં જોવું. પિતાહ મસ્ય જગતઃ માતા ધાતા પિતામહ, હું જ જગતની માં છું, હું જ પિતા છું, પિતામહ પણ હું જ છું, પિતાનો પિતાએ હું છું ને એના પિતાનો પિતાએ હું છું ને હું જ છું, વડે પિતામહ છું. ભગવાને કહી દીધું દસમા અધ્યાયમાં, લગભગ યાદ નથી, પરંતુ પિતાહ મસ્ય જગતઃ, અહમ પિતા, આ જગતનો પિતા છું, એટલે તારો તો પિતા થઈ જ ગયો, માતાએ હું છું. એટલે પતિના રૂપમાં, મિત્રના રૂપમાં, મિત્રના રૂપમાં, સેવકના રૂપમાં, બધા ભક્તો, આ બધું નવધા ભક્તિમાં બહુ વર્ણન આવે છે. આ બધું બધાએ જુદી જુદી રીતે ઈશ્વર સાથે વ્યવહાર કર્યો, ઈશ્વર સાથેનો સંબંધ જુદો જુદા પ્રકારનો, પણ બધાનું કલ્યાણ થઈ ગયું, હનુમાનજીનું થઈ ગયું અને બધાનું થઈ ગયું. બધાનો સંબંધ જુદો, કોઈ સેવકના રૂપમાં અને કોઈ પિતાના રૂપમાં અને કોઈ માતાના રૂપમાં અને એની વે. એટલે વાસ્તવમાં આપણે એ અને એ સંબંધ જે છે ને બિલકુલ આદર્શ સંબંધ કહેવાય, ઈશ્વર સાથેનો સંબંધ આદર્શ સંબંધ, કે એમાં જેમાં તમને ફરિયાદ હોય પણ એના તરફથી એને તમારા વિશે ફરિયાદ ન હોય. હા, જ્યારે બંને પક્ષે ફરિયાદો હોય ને, બંને પક્ષે ફરિયાદો હોય તો એ સંબંધ સમાજના કારણસર ટકે, પછી બહુ લાંબ આ સમાજમાં ન ટકે. અહીંયા હું પ્રદેશની વાત કરું છું, આપણા ભારતમાં ટકે. અસંતોષ હોય તો ચાલો ને આ જે છે તે કરીને ટકે, પરંતુ આઈડિયલ સંબંધ એવો કે જેમાં તમને ફરિયાદ છે ઈશ્વર ને પતિના રૂપમાં માની, પેલી પતિ સામેની જે ફરિયાદો હતી ને બધી અહીંયા આવે. એને આ લોકો સાયકોલોજીમાં ટ્રાન્સફરન્સ કહે છે, ટ્રાન્સફરન્સ થયું, પ્રોબ્લેમનું ટ્રાન્સફર થઈ ગયા, પ્રોબ્લેમ ટ્રાન્સફર થયા. હા, પેલો બિચારો બેઠો છે અને ખરેખર એ પ્રોસેસ થાય ને, એવું તમારું મન એવું સરસ થઈ જાય, બધા ખૂણા ખાંચરા બધી ગંદકી બધી જતી રહે. એટલે કે છે, એટલે પેલું મને બરાબર યાદ રહી ગયું છે કે એ જે વેસ્ટર્ન સ્કોલરે કહ્યું કે ભાઈ ભલે ઈશ્વર નથી ચાલો, પણ એક ઈશ્વરની કંઈક કલ્પના તો જરૂર કરી લો. જો તમારે
સાયકોલોજીકલી સાઉન્ડ રહેવું હોય તો એની કલ્પના કરો ને એની સાથે સંબંધ બાંધો પછી. એટલે આઈડિયલ રિલેશનશીપ ઈશ્વર સાથેનો સંબંધ છે. બીજું, ઈશ્વર સાથેનો સંબંધ આદર્શ તો છે, પરંતુ સાચું કહું તો સંબંધ બાંધવાનો છે જ નહીં. ઈશ્વર સાથે સંબંધ બાંધવું, અરે ભાઈ તું, તારે બાંધવાની જરૂર જ નથી. તું જ્યારથી જીવ છું ત્યારથી તું ઈશ્વર સાથે સંબંધિત જ છું. ક્યારથી જીવ છું? અનાદિકાળથી. તો અનાદિકાળથી ઈશ્વર સાથે સંબંધિત છું. એ સમષ્ટિ છે, તું વ્યષ્ટિ છું. વ્યષ્ટિ સમષ્ટિની બહાર કેવી રીતે હોય? વ્યષ્ટિ સમષ્ટિની અંતર્ગત જ હોય. આ તારું જે શરીર છે એ આ સમષ્ટિના અંતર્ગત છે, તારું મન સમષ્ટિના અંતર્ગત છે, તારી ઇન્દ્રિયો સમષ્ટિ અંતર્ગત છે, તારા પ્રાણ સમષ્ટિના અંતર્ગત છે, બધું ઇવન અહંકાર પણ સમષ્ટિ સાથે સંબંધિત છે. એટલે વાસ્તવની અંદર ઈશ્વરથી વિખૂટા તો છો જ નહીં તમે. એટલે ખાલી સંબંધ તો રહેલો જ છે, મૂળભૂત સંબંધ છે. પ્રત્યેક જન્મમાં, પ્રત્યેક જન્મમાં માતા પિતા બદલાય, પતિ પત્ની બધું બદલાય. અને તો જન્મમાં કે કોઈ જન્મથી થોડો પતિ હોય છે અને પત્ની હોય છે, એ તો 25-30 વર્ષે, અને વળી પાછા 25-30 વર્ષ જોડે રહ્યા પછી એક વ્યક્તિ જાય ને બધો સંબંધ પૂરો થઈ જાય. પરંતુ જન્મથી જન્મ સદાય ઈશ્વર સાથે જ સંબંધિત છો. એક વ્યષ્ટિ તરીકે, જીવ તરીકે, એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે તમે આવો ત્યારે તમે ઓટોમેટિકલી આ ટોટલ જે છે એની સાથે સંબંધિત જ છો. અને માટે એ મૂળભૂત સંબંધનો પરિચય થવો એની જરૂરિયાત છે. સંબંધ છે પણ એનાથી હું પરિચિત બનું, એનાથી હું સભાન બનું, બસ એને જ આપણે ભક્તિ કહીએ છીએ. ઇન શોર્ટ, છેવટે આ બધી વસ્તુઓ ધાર્મિક જીવનના અંતર્ગત જ આવે છે. એ પેલું નિયમિત મનસા દ્વારા કહેવામાં આવી. અને આ બરાબર છે, આ ઇમોશનલ હેલ્થ, માનસ લાગણીની દ્રષ્ટિએ સ્વસ્થ થવું જોઈએ, એ બરાબર છે. કે અને એને તો જ પછી આપણી બુદ્ધિ જે છે એ સક્રિય બને અને વિવેક શક્તિ જાગૃત થાય, અને એ વિવેક શક્તિ દ્વારા આપણે વેદાંત વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. એટલે કેવળ ખાલી માનસિક રીતે સ્વસ્થ બન્યા એનાથી આપણે મોક્ષ પ્રાપ્ત ન થાય. પછી આ બુદ્ધિને સક્રિય બનાવીએ, વિવેક શક્તિ કરીએ, વિવેક જ્ઞાન કરીએ, અનાત્મા આત્માનો વિવેક કરીએ, અને છેવટે હું આત્મા છું, સચ્ચિદાનંદ છું વગેરે જાણીએ, તો પછી છેવટે તો મુક્તિ પ્રાપ્ત થાય. એટલે બીજા ધર્મો એવા છે ને કે એમાં ભાઈ બુદ્ધિની બહુ જરૂરિયાત નથી, પણ આપણો ધર્મ જે છે આમ વૈદિક ધર્મ, એની અંદર તો આ રીતે માનસિક રીતે સ્વસ્થ બનવું, અને પછી બીજો તબક્કો છે બુદ્ધિને સક્રિય કરવી, વિવેક શક્તિને સક્રિય કરવી, અને એનો બરાબર ઉપયોગ કરી અને પછી આપણે મોક્ષ પ્રાપ્ત કરીએ. એ વસ્તુ આચાર્ય કહે છે બુદ્ધિ પ્રસાદાત, નિયમિત મનસા વિદ્ધિ. એટલે મનને નિયમિત કરો અને પછી બુદ્ધિનો પ્રસાદ પ્રાપ્ત કરો, અર્થાત આ બુદ્ધિના અનુગ્રહથી. કારણ એટલે બુદ્ધિ મતલબ કે આ પ્રકારની આપણી આપણી તર્ક કરવાની ક્ષમતા, અર્થાત કે હું કેવી રીતે આત્મા છું, કેવી રીતે અનાત્મા છું, આ બધું બુદ્ધિના અંતર્ગત આવી ગયું. વિવેક જ્ઞાન કરવું, વિવેક કરશો એટલે તરત જ બુદ્ધિ પ્રશ્ન કરશે કેમ હું આ અનાત્મા કેમ છે, હું આત્મા કેમ છું વગેરે વગેરે. અને ત્યારે તમારે આ વસ્તુ સમજાવવી પડે બુદ્ધિને કે આ અનાત્મા છે, જડ વસ્તુ છે, આ એ અનુભવનો વિષય છે, એ આયારામ ગયારામ છે વગેરે વગેરે. આ બધું એ જે ગુણો ધરાવે છે જે મારા જ્ઞાનનો વિષય બને છે, માટે એ તો અનાત્મા કહેવાય. શરીર મારા જ્ઞાનનો વિષય બને છે, શરીર જડ છે, શરીર આવે છે જાય છે, મતલબ જન્મ મરણને અધીન છે વગેરે વગેરે. આ બધું કોણ ને આત્મા જે છે વાસ્તવમાં જેના થકી આ શરીરનો અનુભવ થાય છે. આ રીતે આપણે જે કર્યું એ બધી વસ્તુઓ, મતલબ ખાલી વિવેક શક્તિ એટલે આવી, એટલે આ બધી વસ્તુ અંદર ઇન્ક્લુડ થઈ ગઈ. તર્ક શક્તિ થોડી બુદ્ધિમાં બેસાડવાનું છે ને આ વસ્તુ, એ હમણાં જોઈએ છે. આપણે બુદ્ધિ જે છે વાસ્તવની અંદર એ ખરેખર જ્ઞાન પ્રાપ્તિનો આશ્રય છે. જ્ઞાન કોઈ જગ્યાએ નથી થતું, કોઈ કે હાર્ટમાં જ્ઞાન નથી થતું, ને કિડનીમાં જ્ઞાન નથી થતું, ને કોઈ જગ્યાએ સ્થૂળ શરીરમાં જ્ઞાન નથી થતું, કારણ શરીરમાં જ્ઞાન નથી થતું, એ જોવાના છીએ. ઇન શોર્ટ એની વે, એટલે બુદ્ધિ પ્રસાદાત, એટલે બુદ્ધિ અર્થાત આ પ્રકારની આપણી તર્કશક્તિ વગેરે જે શાસ્ત્રમાં કહ્યું હું આત્મા છું, અને આવા અનાત્મા છે વગેરે, જગત અનાત્મા છે, આ બધી વસ્તુઓ બુદ્ધિમાં બેસાડવા માટે
બુદ્ધિમાં અમુક શક્તિ હોવી જોઈએ, આવી તર્ક શક્તિ વગેરે હોવી જોઈએ, એને બુદ્ધિનો પ્રસાદ કહી શકાય. અને એમાં ત્રણ વસ્તુ ગણવામાં આવે છે કે બુદ્ધિ જો આવું ત્રણ વસ્તુ ધરાવતી હોય ને તો જરૂર એ બુદ્ધિનો અનુગ્રહ છે એવું માનો, તો આ જ્ઞાન વિવેક જ્ઞાન જરૂર થશે. આત્માનાત્મ જ્ઞાન શું? તો કે જુઓ, પદ જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાનનું આશ્રય સ્થાન તો બુદ્ધિ છે, એની અંદર પદ જ્ઞાન જોઈએ. પદ જ્ઞાન એટલે શું? વ્યાકરણનું જ્ઞાન જોઈએ. એનો અર્થ એવો કે મને વ્યાકરણ નહીં ભણીએ તમને જ્ઞાન નહીં થાય, એવો આશય નથી. મને હમણાં વાત તો કરવા દો, પછી તમારે જે બોલવું હોય પછી કહેજો ક્લાસ પતે એટલે. એટલે પદશાસ્ત્રનું જ્ઞાન જોઈએ. બુદ્ધિ આવી રીતે અમુક વસ્તુઓથી તૈયાર જોઈએ. જ્યારે વિવેક શક્તિ કરી રહ્યા છો, શાસ્ત્રનું શ્રવણ કરી રહ્યા છો અને જ્ઞાન બુદ્ધિમાં જન્મવાનું છે, ત્યારે બુદ્ધિમાં આ ત્રણ વસ્તુ હોવી જોઈએ. પદશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, વ્યાકરણ શાસ્ત્રનું જ્ઞાન, ભાષાનું જ્ઞાન. ઇન શોર્ટ, હું ઈચ્છું કે ન ઈચ્છું, આ તો સંસ્કૃત તો આવ્યા જ કરવાનું છે, આવ્યા જ કરે. કારણ કે શાસ્ત્ર ભણીએ, આપણે શાસ્ત્ર ભણતા હોઈએ, તો હવે શાસ્ત્ર તો અંગ્રેજીમાં છે જ નહીં, અને અંગ્રેજીમાં જે શાસ્ત્ર હોય કદી લેવું નહીં, કારણ કે એ તો ખાલી ટ્રાન્સલેશન છે અને ટ્રાન્સલેશનનો કોઈ અર્થ જ નથી. જોઈ લેજો, તમે ભગવદ્ ગીતાના શ્લોક લો અને એનું ટ્રાન્સલેશન કોઈ અંગ્રેજી ગુજરાતી જે તમારે જોઈતું હોય એ કાઢજો અને બેસજો તમે, અને આખી ભગવદ્ ગીતાના 700 શ્લોકનું ટ્રાન્સલેશન વાંચી જજો. તમને થશે કે આમાં કશું મળ્યું જ નહીં, કશું જ નહીં મળે. ઇન શોર્ટ, એટલે શાસ્ત્ર જે છે એ આપણે શાસ્ત્રની ભાષાથી પરિચિતતા આપણે જોઈએ. હંમેશા જે વસ્તુથી પરિચિત થવું હોય ને તો ત્યાંની ભાષા આપણે જરા થોડી આવડવી જોઈએ. જે ક્ષેત્રમાં જઈએ ત્યાં એ ક્ષેત્રમાં જે ભાષા પ્રસિદ્ધ હોય, એ પ્રસિદ્ધ ભાષા જો આપણને આવડતી હોય તો આપણને પરિચિતતા લાગે, એવું છે. એટલે શાસ્ત્રની ભાષા આ તો ખાલી સમજાવવા માટે છે, તમારું વ્યાકરણ ભણવું એવું નથી, એ તો અમે અમારી રીતે બધું ગોઠવી દઈએ છીએ એટલે એની ચિંતા નથી. પણ આ તો તમને કહું છું કે આ બુદ્ધિનો પ્રસાદ એટલે આ બધું ગણવું પડે, જેમાં જ્ઞાન રહેલું છે અમુક પ્રકારનું જે તૈયાર છે વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. એમાં પહેલું તો આપણું માનસિક સ્વસ્થતા તો જોઈ લીધું રાગદ્વેષની, પણ આ બીજું બુદ્ધિ પ્રસાદ નિયમિત મનસાએ કહ્યું અને પાછું બુદ્ધિ પ્રસાદ આતે કહ્યું એટલે આપણે આ રીતે અર્થ કરીએ છીએ. એટલે પદશાસ્ત્રનું જ્ઞાન, વ્યાકરણ શાસ્ત્રનું જ્ઞાન, બીજું મીમાંસા, વેદના વાક્યો બધા જે છે એ વેદના વાક્યોનું કેવી રીતે અર્થઘટન કરવું એ પણ આપણને ખબર હોવી જોઈએ. એ તો બધું આચાર્ય કરે જ છે, અને આચાર્ય તમને કહે તો તમને સમજાવવું જોઈએ. આચાર્ય તમને જ્યારે વ્યાકરણ શાસ્ત્રની દ્રષ્ટિએ કોઈ વસ્તુ સમજાવે તો તમને સમજ પડવી જોઈએ કે આ એ વખતે એવું ન થાય કે આ શું આ ચલો આપણે કામનું આ શું બોલી ગયા, પ્રથમ પુરુષ એક વચન ને આ બધું શું બોલે છે, નપુંસકલિંગ પ્રથમ પુરુષ એક વચન, આ શું નપુંસકલિંગ ને એટલે શું ને પ્રથમ પુરુષ એટલે શું ને એક વચન એટલે શું. એનીવે, અને ત્રીજી વસ્તુ છે તર્કશાસ્ત્રનું જ્ઞાન જોઈએ. આપણું આપણી બુદ્ધિ તર્કની દ્રષ્ટિએ પણ તૈયાર જોઈએ, મતલબ એ રીતે વસ્તુને સમજવા માટે તૈયાર જોઈએ. ચાલો, એટલે આવી બુદ્ધિશક્તિ, આવી બુદ્ધિ જે ધરાવતું હોય અને જે પાછું આવું ઇમોશનલી સાઉન્ડ માઇન્ડ ધરાવતું હોય એ જરૂર આત્માને જાણી શકે. અને ક્યાં જાણવાનું છે આત્માને? ચાલો હવે એ વાત કરો. આત્મની એટલે આત્મામાં જાણવાનું છે, આત્મામાં આત્માને જાણવાનું છે. તમારામાં કોઈ ઠેકાણો નથી. આત્માની, આત્માના આત્માનમ આત્મની વિજાનાતી, ભગવાને એવા શબ્દો વાપરે બહુ, ઉદ્ધરેત આત્માના આત્માનમ આત્મની, શું છે આ બધું? એટલે પછી આપણે કહીએ કે ભાઈ આત્મની એટલે બુદ્ધિમાં, બુદ્ધિમાં આ વસ્તુ જ્ઞાન બુદ્ધિમાં જ પ્રાપ્ત થાય. અનફોર્ચ્યુનેટલી કે ફોર્ચ્યુનેટલી આ બુદ્ધિ જ્ઞાનનો આશ્રય છે, જ્ઞાન ત્યાં જ જન્મે. સ્થૂળ શરીરમાં જ્ઞાન ન થાય, સ્થૂળ શરીરમાં જ્ઞાન ન થાય, કારણ શરીરમાં જ્ઞાન ન થાય. કારણ શરીરમાં તો અજ્ઞાન છે, એ તો અજ્ઞાન ઉપાધિ છે કારણ શરીર એટલે. અને આ બધો પેલો સ્ટોરેજ આપણું બધો પેલી બધું આપણે બધું કમાયા છીએ ને આટલા બધા જન્મોમાં, એ બધું ત્યાં પડેલું છે, બધું કમાયેલું, આપણી બધી કમાણી, એ બધું લોકર એની એમાં બધું પડેલું છે. કમાણી બધી વાસનાઓ, અનેક જન્મોની, અનેક જન્મોના કર્મોને, એ બધું ત્યાં પડેલું છે. અને અજ્ઞાન, એના કારણ તો આત્માનું અજ્ઞાન છે. આત્મા હવે અજ્ઞાન ઉપાધિવાળો આત્મા એને જ જીવ કહીએ છીએ. ચાલો, એની વે, એટલે ઇન શોર્ટ, કારણ શરીરમાં જ્ઞાન ન થાય, સ્થૂળ શરીરમાં જ્ઞાન ન થાય,
તો જ્ઞાન ક્યાં થાય? સૂક્ષ્મ શરીરમાં થાય. અચ્છા, સૂક્ષ્મ શરીરમાં તો બધું બહુ છે, બોલાવે, એમાં ક્યાં જ્ઞાન થાય? એમ બુદ્ધિમાં જ જ્ઞાન થાય. તો પછી આ બીજા બધું સૂક્ષ્મ શરીરમાં ઇન્દ્રિયોને બધું શું, એ બધું શું કહેવાય? એ જ્ઞાનના આશ્રય ન કહેવાય. તો શું કહેવાય? જ્ઞાનના સાધન કહેવાય. જ્ઞાનના સાધનો છે. જ્ઞાન અહીંયા ના જન્મે, જ્ઞાન અહીંયા છે. જ્ઞાનનું સાધન વાપરો, જ્ઞાન ઉત્પન્ન થાય. પણ ક્યાં ઉત્પન્ન થાય? જ્ઞાનનો આશ્રય બુદ્ધિ, જ્ઞાનના સાધનો ઇન્દ્રિયો. જરૂર. એટલે આ રીતે અહીંયા કહેવામાં આવે છે. અને મતલબ બુદ્ધિની આવશ્યકતા, જ્ઞાન માટે બુદ્ધિની આવશ્યકતા જરૂરી છે. બુદ્ધિ જોઈએ, અને કેવી બુદ્ધિ એ જોઈ ગયા. જેમાં આ પ્રકારનું વ્યાકરણ શાસ્ત્ર ફલાણું વગેરે, જ્ઞાન પ્રાપ્તિને અનુકૂળ બીજા શાસ્ત્રો જે છે એનું જ્ઞાન ધરાવતી બુદ્ધિની અંદર જ્ઞાન જરૂર ઉત્પન્ન થાય. જ્યારે શાસ્ત્રનું શ્રવણ વગેરે કરો ત્યારે વાસ્તવની અંદર આ જરૂર જ્ઞાન ઉત્પન્ન થાય. એટલે ઇન અર્થ કે આત્માને જાણવા અત્યારે છે આ બધા વાત. આ આત્માને જાણવા માટે આ બુદ્ધિનો પણ, બુદ્ધિથી પણ, બુદ્ધિથી પર છે આત્મા, અને માટે બુદ્ધિથી પણ પર થઈ જાઓ ના, એવું બધું કંઈક ચાલે છે. બિયોન્ડ ધ ઇન્ટલેક્ટ ને આ ને તે ના થાય. બુદ્ધિનો જ્ઞાન જ થક, મોક્ષ માટે જ્ઞાન જોઈએ. જ્ઞાનનો આશ્રય કેવળ બુદ્ધિ છે. માટે બુદ્ધિથી પર થઈ જાઓ ને આ બધી વસ્તુઓ જે છે એ એવું થવાથી કે જ્ઞાન ઉત્પન્ન ન થાય. અને એટલા માટે જ આપણે નિર્વિકલ્પ સમાધિને ના પાડીએ છીએ. નિર્વિકલ્પ સમાધિમાં જ્ઞાન ન થાય. એ નિર્વિકલ્પ સમાધિ તમને રાહત આપે અને આ તમારે આ કુટુંબમાં લોકોને આ રાહત આપે, બધાને રાહત આપે. તમે નિર્વિકલ્પ સમાધિમાં હોવ તો બીજાઓને રાહત થાય અને તમને રાહત થાય. કારણ કે તમે સમાધિની સમાધિમાં ગયા પહેલાં એ બોલ 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 કરતા આપણને ત્રાસ થતો હતો કે હવે એમના રૂમમાં જઈને બેસે અને શાંતિ ધ્યાન કરે તો સાહેબ, અને ગયા અને પેલા બધા લોકોને એટલી રાહત થઈ ગઈ કે હાશ, અને તમને રાહત થાય. સમાધિમાં જાઓ આ બધું, કારણ કે કેમ નિર્વિકલ્પ સમાધિમાં જ્ઞાન કેમ ના થાય? જ્ઞાન ત્યારે થાય જ્યારે જ્ઞાનના સાધનનો ઉપયોગ કરો. અમને તો આટલી ખબર છે, જ્ઞાનના સાધનો જો હાજર હોય તો સમાધિ નથી. જ્ઞાનના સાધનો હાજર હોય તો જ્ઞાન જરૂર થશે, પણ જ્ઞાનના સાધનો હાજર હોય તો પછી સમાધિ નથી, નિર્વિકલ્પ સમાધિ નથી. નિર્વિકલ્પ સમાધિ હોય તો બધા સાધનો, બધા ઇન્ક્લુડિંગ માઇન્ડ, મન પણ, અંતઃકરણ પણ ગેરહાજર, બધું લય પામી ગયેલું હોય. ઇન્દ્રિયો બધું, અહંકાર પણ લય અવસ્થામાં આવી ગયો. અહંકાર લય અવસ્થામાં આવ્યો તો અંતઃકરણ લય પામે તો જ અહંકાર લય પામે ને. અને માટે નિર્વિકલ્પ એટલે કોઈ પ્રકારના દ્વૈતનો અનુભવ ન થયો. દ્વૈતનો અનુભવ ન થયો તો પછી જરૂર માનો કે અંતઃકરણ ગેરહાજર છે, મતલબ લય પામેલું છે. એ તો છે સુષુપ્તિમાં. સુષુપ્તિમાં કયા દ્વૈતનો અનુભવ છે? હું જુદો, તમે જુદા, આ બધું છે કશું નથી. એટલે અંતઃકરણ જે છે હાજર હોય એટલે પેલી અહમવૃત્તિ હોય. અહમવૃત્તિ હોય એટલે અહમપણું આવે, અને એમાં પણ શરીર વગેરેમાં અહમપણું હોય, બીજી બીજી વસ્તુમાં જે છે આપણાથી અન્ય હોય એ પ્રકારનો ખ્યાલ હોય, અર્થાત દ્વૈત. એટલે નિર્વિકલ્પ એટલે બિલકુલ દ્વૈતનો અનુભવ ન થયો. વિકલ્પો એટલે દ્વૈત, નિર્વિકલ્પ એટલે અદ્વૈતનો અનુભવ. બિલકુલ સુષુપ્તિ સમાન જ, પણ અહીંયા આ વ્યક્તિ સભાન છે કે હું નિર્વિકલ્પ છું એમ. ચાલો, સરસ. પરંતુ આ લય પામેલું, અંતઃકરણ લય પામેલું હોય, મન ઇન્દ્રિયો વગેરે બધું લય પામેલું હોય તો પછી જ્ઞાનના બધા સાધનો લય પામેલા છે. માટે સરસ આનંદ જરૂર થાય. અદ્વૈતમાં જ આનંદ રહેલો છે તો નક્કી જ છે. દ્વૈતમાં કોઈ આનંદ છે જ નહીં. દ્વૈત ભાવનો ત્યાગ થવો કોઈ પણ રીતે એનો એ ત્યારે જ આનંદ થાય છે. ચાલો, એની વે. પરંતુ ઇન શોર્ટ, નિર્વિકલ્પક અવસ્થાની અંદર જ્ઞાન ન થાય, અને જ્ઞાન ન થાય તો પછી મોક્ષ પ્રાપ્ત ન થાય. અને માટે શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ, અને બુદ્ધિ જાગ્રત જોઈએ, જાગ્રત અવસ્થા જોઈએ વગેરે વગેરે. અને બુદ્ધિ એ જ્ઞાનનું એ આશ્રય છે, અને એની એમાં જ જ્ઞાન ઉત્પન્ન થાય. એટલે જ્ઞાનના સાધનો અનેક છે આપણી પાસે, જ્ઞાનનો આશ્રય એક જ છે. જ્ઞાનના સાધનો બધા અનેક, પણ એ જ્ઞાનના સાધનોથી જે જ્ઞાન જન્મે, રૂપરંગનું જ્ઞાન જન્મે, શબ્દનું જ્ઞાન જન્મે, એ બધા જ્ઞાન જન્મ્યા, પણ એ ક્યાં જન્મ્યા? આશ્રય કયો? તો કે બુદ્ધિ. આ રીતે
અને હવે બીજી એક છેલ્લી વસ્તુ કહી દઉં, બુદ્ધિ જ્ઞાનનો આશ્રય જ નહીં, જ્ઞાનનું સાધન પણ છે. બુદ્ધિ આ ઇન્દ્રિયો વગેરેની જેમ, ઇન્દ્રિયો વગેરે જ્ઞાનના સાધનો, બુદ્ધિ આશ્રય જ્ઞાનનો, પણ બુદ્ધિ પોતે પણ જ્ઞાનનું સાધન છે. કયા જ્ઞાનનું સાધન? તર્ક, હમણાં જ મેં કહ્યું, અનુમાન કરવો હોય. આ વૈજ્ઞાનિકો શેનો ઉપયોગ કરે છે? એમના મનનો ઉપયોગ કરે છે, રાગદ્વેષનો ઉપયોગ કરે છે કે બુદ્ધિનો ઉપયોગ કરે છે? બુદ્ધિનો ઉપયોગ કરે છે, નિર્ણય કરે છે અનુમાન વગેરે દ્વારા. એટલે અનુમાન કરવા માટે, આપણો તર્ક વગેરે કરવા માટે બુદ્ધિ સાધન છે, અને જ્ઞાન પણ ત્યાં ઉત્પન્ન થાય છે. ચાલો, આટલું પૂરતું છે આજના દિવસ માટે, એટલે પછી આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.